بسم الله الرحمن الرحيم ربنا بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين وعاله الطيبين الطاهرين المعصومين أجل جي پروغرام چه أجل پروغرام أجل ما آج એક પોઈન્ટ છે જે તમારા સામે પેશ કરવો છે અને એ છે કે અકલ અને વાહી જે બે ઝરિયા છે ઉસુલે દિન જાણવાના અને અકાયદને સમજવાના અને અકાયદને સાબિત કરવા માટે આ બે રાસ્તા જે છે એમાં આપસમાં શું રિશ્તો છે આપસમાં શું રાબતો છે આ બંને ચીજો આપસમાં આ બંને વસ્તુઓનું આ બંને ચીજો બે ચીજો જે છે એમાં શું રિશ્તો અને તાલુક છે શું રાબતો છે આપસમાં આ પોઈન્ટ આજના પ્રોગ્રામમાં તમારા સામે પેશ કરવું છે હવે અકલ આપણે જોઈએ છે કે અકલ જે ઇન્સાન માટે બહુ મોટી નેમત છે જે બીજી મખલુકાતમાં નથી અને અકલ જેવી મોટી નેમતથી ઇન્સાન હકીકતોને સમજીને તરક્કી કરે છે હકાયક જેટલા છે ઇન્સાન માટે રોશન થાય છે જ્યારે ઇન્સાન અકલને કામમાં લે અને અકલને ઇસ્તેમાલ કરે તો ઇન્સાન સીડી ઉપર ચાલી ચાલીને બુલંદી ઉપર પહોંચી જાય છે તરક્કી કરે છે તો આ અકલ અને બીજી ચીજ જે છે ડિટેલ્સ ઘણી ડિટેલ્સ જે અકાયદમાં છે ઉસુ દીનમાં છે જે મિસાલ હું આપી હતી કે કયામતમાં બેહિશની શિફાર શું છે જન્નતની સિફાર શું છે જન્નત કેવી હશે એ જન્નતના હાલાત કેવા હશે કેવી રીતે અહેલે ઈમાન અને નેક બંધાવ જે છે ખુદાના એ જન્નતમાં કેવી રીતે દાખલ થશે આ બધી ડિટેલ્સ અને આવી જ રીતે જહન્નમના હાલાત કેવા છે જહમ જહન્નમની ખુસુસિયત કેવી છે અને જહન્નમમાં કેવી રીતે લઈ જવામાં આવશે ગુનાહગારોને અને આવી જ રીતે એ જહન્નમના અઝાબ કેવા છે અને મરતબા જહન્નમના કેવા છે આ બધી ડિટેલ્સ આ ઇન્સાનની અકલ આ બધી હકીકતોને નથી સમજી શકતી આ મિસાલના તરીકા તમારો સામે એક વાત પેશ કરી تو وہی نی جرورت چھے تاکہ آپ بدی ڈیٹیلز انہیں بدی خصوصیات انہیں تفصیلات اصول دین نبارہ ماں وہی بتاوے چھے وہی سو چھے خدا نہ طرف تھی پیغام چھے خدا نہ طرف تھی یہ کانٹیکٹ چھے پوتا نا خاص بندہوں ساتھے اللہ نا ریپریزنٹیٹیو جے حتا امنا ساتھے جے اللہ نو کانٹیکٹ چھے جے رابطوں چھے અને અલ્લાહ મેસેજ આપે છે વાહીના તરીકે અને વાહી અલ્લાહથી લઈને એ પેગામને એ મેસેજને લઈને ખુદાથી ઇન્સાનોના સામે અંબિયા પેશ કરે છે હવે આવો આપણે જોઈ કે અકલ અને આ વાહી આ બંને ચીજોમાં કોન્ટ્રાડિક્શન અને કોઈ ટકરાવ નથી થાતો કોઈ ટકરાવ આ બે ચીજોમાં નથી થઈ શકતું હવે આ વાત હું તમારા સામે રાખી છે હવે જવાનોના માઇન્ડમાં અને સાંભળવા વાળાઓના માઇન્ડમાં એક સવાલ આવશે કે કેવી બધી ચીજો જે છે ઇસ્લામમાં દીનમાં જે અલ્લાહના સુભાન તાલાના તરફથી આવે છે એ બધી ચીજો જે છે બધાય આહકામ જે છે અકલ નથી સમજી શકતી કે આ આહકામ જે છે વાજિબાત જે છે જે ચીજો વાજબ કરી દીધી ખુદાએ એમાં શું ફાયદો છે ઇન્સાન માટે ઘણા વાજિબાત એવા છે આ કામ અને આ કામમાં જે વાજિબાત છે વાજિબ ચીજો જે છે બધી વાજિબ ચીજો ઇન્સાનના મુમકિન છે સમજમાં ન આવે આમાં શું ફાયદો છે ઇન્સાન માટે તો અકલ નથી સમજી શકતીમાં آ جی تم جاؤ کہ گھڑ آ کام ہے ہرام چیزوں جو ہے الام میں ریتے اگاؤں دینا تھا خدا محرمات ادیا حرام محرماتی ہتی کا کام ایو چھے کہ جو ہرام تھا دین مبین اسلام ماں پڑھ حرام ہے گھڑی کاموں ہاں آ حرام کاموں جو ہے شو ہے نقصان شو ہے اکل بدھ محرمات نقصان نہیں سمجھی سکتی تمہیں جو کہ آج مغرب دی دنیا میں اشانوں کے چھے کہ انسان آزاد چھے. او مثال تم نے آپ مثال تو مغرب میں فقط نہیں بدھ ٹھیک ہے دنیا میں ایک مصیبت آج ہے شو ہے ڈرگس کنزمپشن چرس 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 لئی پیوے چھے. ઘણા માણસો દુનિયામાં બધા ઠેકાણે બધી કન્ટ્રીઝમાં તમે જો આ મુસીબત ઇન્સાની સોસાયટીમાં લાગેલી છે આ મુસીબત પરેશાની છે હવે ચરસી એક ચરસ પી રહ્યો છે ભંગ પી રહ્યો છે મસ્તીમાં આવી જાય છે હં શરાબ પીવે છે નશામાં આવી જાય છે અકલ કામ નથી કરતી હવે જો જ્યારે તમે નશામાં નશામાં ધૂત થઈ જાય એ ચરસીને એ હિરોઈન છીએને તમે જો જ્યારે હિરોઈનને ઇસ્તેમાલ કરીને જ્યારે નશામાં આવી જાય છે એની બધી ફિકરથી આઝાદ થઈ જાય છે કોઈ પરેશાની અને ટેન્શન એમ એ નથી થતું હવે જો તમે આ હાલત શું છે કેવી રીતે આપણે જોઈએ કે ભાઈ એ કોનામાં બેસી બેસીને તો ઢેર છે તમે સમજો લેકિન એ ઢેરમાં બેસીને આરામથી બધાએ ગમથી આઝાદ થઈ જાય છે બધી જે ટેન્શન છે બધી જે ફિકર છે એની એનાથી આઝાદ થઈને કેમ કે કામ કરી નથી રહી નશામાં આવી ગયો છે હવે મસ્ત છે સમજો ગંદગીના ઢેરમાં પડેલો છે હવે આ માણસોને જ્યારે નશો ઉતરી જાય આપણે કહે કે ભાઈ કેમ તું ચરસ પીએ છે શા માટે આ ભંગને આ હિરોઈનને તું ઇસ્તેમાલ કરે છે તું તારા માટે નુકસાન દે છે નુકસાન છે આમાં તારા માટે એ કહે છે ભાઈ મારા માટે ફાયદો છે મને મજા આવે છે ભાઈ બધા ટેન્શનથી નજાત મળી જાય છે મને તો હવે આ માણસો જેમને અકલ આપી છે ખુદા વંદે મુતાલે હવે આ લોકો કહે છે ભાઈ અમે આઝાદ છે જે અમને કરવું હોય અમે કરીએ અમારા માટે આ ફાયદો અમને નજર આવી રહ્યો છે આ એક મિસાલ આપીને ઘણી મિસાલો અને ઘણા દાખલા આપી શકીએ છીએ આપણે હવે શું કે ઇન્સાનના જે આ ઇન્સાન જે આકિલ છે અકલ રાખવાવાળા ઇન્સાન જે છે એ અહીંયા શું કહેશે કે ભાઈ આ ઇન્સાન જે છે પોતાની જિમ્મેદારીથી ફરાર કરવા માટે અને જે ફિકર કરવી જોઈએ ઇન્સાનને અકલથી એ ફિકરથી આઝાદ થવા માંગે છે ટેન્શન તો બધાની જિંદગીમાં આવી શકે છે પણ એ ઇમ્તહાન છે અને આ ઇમ્તહાનના પોઝિટિવ ઇમ્પેક્ટ પણ ઇન્સાનની જિંદગી ઉપર થાય છે ઇમ્તહાનમાં તો હવે તમે જો આ ઇન્સાન જે હિરોઈન પી હિરોઈનને ઇસ્તેમાલ કરી રહ્યા છે ભંગ પી રહ્યા છે નશાની ચીજો ઇસ્તેમાલ કરી રહ્યા છે અને આવી રીતે અકલને ઝાયલ કરીને મસ્ત થઈને ફિકરથી આઝાદ થવા માટે આ કામ કરે છે લજ્જત માટે અને ફિકરથી આઝાદ થવા માટે તો બધાય આકેલ માણસો જે સમાજમાં છે એ શું કરે છે ક્રિટિસાઈઝ કરે છે એ નહીં કે આ ચીજ સારી નથી દુનિયાભરમાં ભાઈ ડ્રગ સ્મગલિંગ જે છે એ શું છે જુર્મ છે આ જુર્મ છે અને જે એ જોમમાં ફસાઈ જાય બધી હુકુમતો દુનિયાની શું કરે છે ભાઈ એને સજા આપે છે તો આ જુર્મ છે ને ડ્રગ સ્મગલિંગ શા માટે જુર્મ છે કેમ કે આ ડ્રગ કન્ઝ્યુમર જે છે આ જે હિરોઈનના ઇસ્તેમાલ કરી રહ્યા છે એ લોકો માટે આ હિરોઈન નુકસાન છે એટલે જ તો આ બધી હુકુમતો જે છે બધી ગવર્મેન્ટ જે છે એ કાનૂન બનાવે છે કે ડ્રગ સ્મગલિંગને રોકવું જોઈ અને આ ડ્રગના કન્ઝમ્પશનને રોકવું જોઈએ કેમ કે આ ઇન્સાનો માટે નુકસાન છે આમાં અને જે આકેલ માણસો છે એ ક્રિટિસાઈઝ કરે છે કે ભાઈ આ શું છે આ ઇન્સાન જે છે આ લાનતમાં મુબતલા થઈ ગયા છે અને આવી રીતે નુકસાન એ લોકોને થઈ રહ્યું છે તમે જો ના કાંઈ ફેમિલી રહી ના બચ્ચાઓ કોઈની જિમ્મેદારી અદા કરવાની ફિકર ન રહી આ માણસને અને આરામથી તમે જો કે રોડના કિનારા ઉપર બેસીને બેફિકર થઈ ગયો છે તો આ રિસ્પોન્સિબિલિટીથી ફરાર કરવું અને પોતાની જિમ્મેદારીને અંજામ ન દેવું આ શું છે મઝમૂમ છે એવા એવા માણસો કાબિલે મઝમત છે તો આ માણસો જે કહે છે અમે આઝાદ છે અમે આઝાદ છે ખુદાએ આઝાદી આપી છે અને અમારી મરજી જે અમને કરવું હોય અમે કરશું પણ જો હવે અગર અકલ અગર અકલથી આપણે ગૌર કરીએ અને બધા આકેલ માણસો જે સોસાયટીમાં જોઈ રહ્યા છે આ નુકસાન ઇન્સાન માટે જે નુકસાન છે આ નશા આવર ચીજમાં ઇસ્તેમાલ કરવાનું જે નુકસાન છે એ બધાએ આકિલ માણસો જોઈ રહ્યા છે પણ એ માણસો જે ઇસ્તેમાલ કરી રહ્યા છે એ નુકસાનને نتی سمجھی رہا یہ نقصان جو تھئی رہی ہو چھے انہیں کہے چھے بھائی ہماری آزادی چھے جے ہم نے کرو یا میں کر یہ تو آیا خدا وند متعال کے چھے جو ہوتا کہ انسان انسانی اقل جے اللہ اپی چھے اس سینٹ پرسنٹ پرفیکٹ جے چھے نتی تھا تھی انسان واپرے چھے واپرے چھے پوتانی اقل نے تو کٹلا ٹکا واپرے چھے استعمال کرے چھے ترقی کرے چھے પણ સેન્ટ પર્સન્ટ બધાય હકીકતોને ઇન્સાન નથી સમજી શકતો તો આજ ગુરોહને તમે જોઈ લ્યો આ મિસાલમાં આપણી કે આ નથી સમજી શકતા કે અમારા નુકસાન આમાં છે અને મારા અમારા માટે નુકસાન થઈ રહ્યું છે અને એ નુકસાનથી પોતાને બચાવવું પોતાના નસને મહેફૂઝ રાખવું જરૂરી છે નથી સમજી રહ્યા પણ બીજા માણસો સમજી રહ્યા છે તો સમજી ગયા તમે જે પોતાની અકલને સરખી રીતે કામમાં લાવી રહ્યા છે એ સમજી રહ્યા છે પણ એ જે ઇસ્તેમાલ કરી રહ્યા છે એ કહે છે અમારા માટે આઝાદી છે અને અમે અમે જે ચાહે એ અમે કરી શકીએ છીએ અમને કોઈ મના ન કરે આ કામથી તો હવે આપણે જોઈએ છીએ કે ઇન્સાનની અકલ કામિલ અને પરફેક્ટ થવા માટે ટાઈમ લાગે છે અને અકલે કુલ કોઈ નથી અને આ અકલને ઇસ્તેમાલ કરવાના વાપરા વાપરવામાં આહિસ્તાસ્તા ઇન્સાન આગળ વધે છે અને સમજે છે હકીકતોને પણ બધા હકીકતોથી ઇન્સાન સાથે આ અકલથી આશના નથી થઈ શકતું બધા હકાયકને નથી સમજી શકતું તો હવે આ રાબતો શું છે વાહી અને અકલમાં હા હવે જો એક પોઈન્ટ હું તમારા સામે રાખું છું અને આ વાતને આપણે આ પ્રોગ્રામમાં ખતમ કરી અહીંયા કે તમે જો હવે ઇન્સાનની અકલ બધા વસ્તુઓને નથી સમજી શકતી બધા હકીકતોને نتی سمجھی سکتی حقائق گڑ انسان ایسان سمجھ میں نہیں آتا پر ای خدا دے متعال جے خالق کائنات جے علیم اور حکیم ہے انسانوں نے خلق کری نے انسان ماٹے نعمتوں پیدا کری ہے خودا وندے متعال انسان تی محبت رکھے انسان نے کمال ماتے خلق خل کرا وندے متالے اللہ نو مقصد ای چھے کہ انسان کامل تھئی جائے

બધી તારીફો અલ્લાહ માટે છે અલ્લાહની જરૂરત આપણી નથી હવે કારણ શું છે મકસદ શું છે કે આપણને ખલ કરવામાં કરવામાં આવ્યું છે એ મકસદ એ છે કે આપણે તરક્કી કરીએ અને આપણે આ બધી નેમતુંથી ઇસ્તફાદો કરીને તરક્કી કરીએ આપણે અને કમાલ ઉપર પહોંચી જાય અલ્લાહ આપણે આપણાથી ઇન્સાનોથી મોહબ્બત રાખે છે પોતાની મખલૂકથી મોહબ્બત રાખે છે અને આ મોહબ્બત ખાતર ખુદા ચાહે છે કે એ હદફ અને મકસદ જે ખિલકતનું છે એ મકસદ ઉપર ઇન્સાન ફાઇઝ થઈ જાય પહોંચી જાય તો હવે તમે જો જ્યારે આપણે ઇન્સાન આ ચીજો ઉપર ઈમાન લઈ આવ્યો આપણે ઈમાન લઈ આવ્યા યકીન થઈ ગયું આપણને આ વાત ઉપર અને યકીન થવા પછી ઈમાન લાવ્યા પછી હવે જ્યારે આ રોશન થઈ ગઈ આ વાત આપણા માટે તો આપણે સમજી શકીએ છીએ કે હવે જે આહકામ ઇસ્લામના આવશે અગર વાજે વાત આવશે જે કામ કરવા જરૂરી છે ઇન્સાન માટે એમાં કોઈનો કોઈ ફાયદો છે આપણી અકલ ચાહે સમજી શકે એ ફાયદાને ચાહે આપણી અકલ એ ફાયદાને ન સમજી શકે આવી જ રીતે જે મોહર્રમાત છે જે હરામ કામો છે શરિયાતમાં દિનમાં તો હવે આપણે યકીન થઈ જાય છે કે આમાં ખુદાનો તો કાંઈ ફાયદો નથી ઇન્સાન માટે ફાયદો છે અગર આપણે પાબંદી કરીએ દિનની અને આ મોહર્રમાત અને હરામ કામોથી પોતાને નફ્સને બચાવી લઈએ આપણે તો એ નુકસાન જે આ કામમાં છે જરૂરી નથી કે આપણી અકલ બધાય કામ જે મોહર્રમ છે હરામ છે એમ એમના જે નુકસાન છે એ આપણે સમજી શકીએ છીએ પોતાની અકલથી એવી રીતે નથી પણ આપણને યકીન છે કે જ્યારે ખુદા વંદે મુતાલ જે હકીમ છે અલીમ છે બધી વસ્તુઓને જાણવાવાળો છે اِنسان کی محبت کرے چھے انسان نے کمال ماتے خلق کریو چھے خدا وندے متعالے تو پچھی پچھنے یقین تھوڑی جائے چھے کہ آ حرام کام میں اپنی عقل چاہے نو سمجھی سکے آپ نے یقین چھے کہ آ حرام کام ماں کوئی نہ کوئی نقصان اِن مفسدوں ہے جنا بچو جروری چھے ہے اللہ سبحانہ و تالا ہے انسان نے منع کری کہ منا کرام تمہیں نو کرو تاکہ نقصان تھی تمہیں بچی جاؤ واجبات نے انجام دو آکے جے فائدو ہے فائدہ آپ کو ٹکراؤ ماں میں اکل ماں اکل جارے ایمان لے آئے چھے, ایمان راکے چھے کہ واہی طریقے جے جے چیزوں اپنے خبر پڑی جائے واجبات محرمات یہاں فائدہ ہے سلو اللہ علی محمد و اہل بیتہ اغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا ربنا اغفر لنا وارحمنا يا ربنا يا ربنا ربنا يا ربنا يا ربنا اغفر لنا وارحمنا يا ربنا ربنا يا ربنا يا